तो सौराष्ट्र सहित दक्षिण गुजरात में पण हाल वरसाद धबधबाटी बोलावी रह्यो छे। भारे वरसाद ने पगले आजे तो राज्यना 10 जिल्ला में रेड एलर्ट जाहिर करायुं हतुं, पण आगामी 7 दिवस सुधी राज्यभर में कंईक आवाज वरसादी माहौल नी हवामान विभाग तरफ थी आगाही आपवामां आवी छे। हवामान विभाग ने आगाही अनुसार राज्य में सार्वत्रिक वरसादना एंधाण वर्ताई रह्या छे। आज रोज तो सार्वत्रिक मेहरनी आगाही छे ज, पण साथे ज 2 जुलाई थी 7 जुलाई सुधी समग्र राज्यना विविध तालुकाओमां मध्यम थी भारे अने केटलाक विस्तारोमां तो अति भारे वरसादनी आगाही छे व्यक्त कराई छे, जेने पगले विविध तालुकाओमां रेड एलर्ट जाहेर करायुं, ओरेन्ज एलर्ट अने येलो एलर्ट जाहेर करवामां आव्युं छे। હવે આગામી 7 જુલાઈ સુધી હવામાન વિભાગે એલર્ટની આગાહી કરી છે, ક્યાંક યલો ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવું છે કે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ફરી એકવાર તમે સ્ક્રીન પર એ જિલ્લાઓના નામ જોઈ રહ્યા હતા। રેડ એલર્ટમાં સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ હતું। હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની, તો ઓરેન્જ એલર્ટમાં કયા જિલ્લા છે તમને દેખાઈ રહ્યા છે આ નામો પણ, રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારબાદ અન્ય જિલ્લાઓનો પણ આમાં સમાવેશ થતો હશે, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે। ઓરેન્જ એલર્ટમાં ભરૂચ, વડોદરા અને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। એટલે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટમાં કયા કયા જિલ્લાઓ છે એ સ્ક્રીન પર તમને દેખાતા હશે। નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા અને પાટણ ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ તમામ વિસ્તારોમાં, આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। હવે વાત કરીએ યલો એલર્ટની, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, અમદાવાદમાં, સાબરકાંઠામાં, દીવમાં, ખેડામાં, આણંદમાં આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ અત્યારે સેવાઈ રહી છે। એટલે આ પ્રમાણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હવામાન વિભાગે અલગ અલગ એલર્ટ છે એ જાહેર કર્યા છે। રેડ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, ઓરેન્જ એલર્ટમાં મધ્યમથી ભારે, જ્યારે યલો એલર્ટમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે। હવે હવામાન વિભાગ દ્વારા જે 7 જુલાઈ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે તેની આગાહી કરવામાં આવી હતી, એ ગ્રાફિક્સ દ્વારા આપણે સમજાવ્યું છે। આમ 48 કલાક ધોધમાર વરસાદના એંધાણ છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરાય છે। બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 48 કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। और डे टू की बात करेंगे तो डे टू के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट है, वो डिस्ट्रिक्ट हैं सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और बाकी जो डिस्ट्रिक्ट बचे हैं गुजरात रीजन के लिए वहां पर हैवी रेनफॉल की वार्निंग है और येलो अलर्ट जारी है। और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं सूरत, नवसारी, वलसाड़ और बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच और डांग नवसारी, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। તો ભારે વરસાદને કારણે દરિયો પણ તોફાની બની શકે છે અને એટલે જ આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે જૂન મહિનામાં 12% વરસાદની ઘટ નોંધાઈ છે। સામાન્ય રીતે જૂન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈએ, તેને બદલે 104 mm વરસાદ જ નોંધાયો છે, ત્યારે હવે જુલાઈના પ્રારંભે જ વરસાદે જમાવટ કરતા સારા વરસાદની આશા સેવાઈ રહી છે।